બે ટ્રેનની લંબાઈ 185 મીટર અને 215 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પર કલાક અને 40 કિલોમીટર પર કલાક છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પણ દોડે છે તો કેટલા સમયમાં એકબીજાને પ્રસાર કરશે? મિત્રો, આ પ્રશ્નમાં આપણને બે ટ્રેનની લંબાઈ અને તેમની ઝડપ આપેલી છે અને આપણે બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે તો કેટલા સમયમાં એકબીજાને પ્રસાર કરે એ શોધવાનું છે. તો મિત્રો, આ ટ્રેન બંને ટ્રેનની લંબાઈના જેટલું કુલ અંતર કાપશે તો એકબીજાને પસાર કરશે. હવે અહીં ટ્રેનની લંબાઈ છે 185 મીટર અને 215 મીટર, એટલે કે ટ્રેન કુલ 185 વત્તા 215 બરાબર 400 મીટર જેટલું અંતર કાપશે તો એકબીજાને પ્રસાર કરશે. હવે મિત્રો, બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે. બંને ટ્રેન વિરુદ્ધ દિશામાં દોડે છે એટલે કે ટ્રેનની એકબીજાને સાપેક્ષ ઝડપ બંને ટ્રેનની ઝડપના સરવાળા જેટલી થશે. હવે અહીં ટ્રેનની ઝડપ અનુક્રમે 50 કિલોમીટર પર કલાક અને 40 કિલોમીટર પર કલાક છે, એટલે કે બંને ટ્રેનની એકબીજાને સાપેક્ષ ઝડપ થશે 50 વત્તા 40 બરાબર 90 કિલોમીટર પર કલાક. મિત્રો, અહીં અંતર મીટરમાં છે અને ઝડપ કિલોમીટર પણ કલાકમાં છે, એટલે આપણે કિલોમીટરને મીટરમાં રૂપાંતર કરવું પડશે. હવે બંને ટ્રેનને એકબીજાને પ્રસાર કરતા જે સમય લાગશે એ પણ સેકન્ડમાં આવશે, એટલે આપણે આ કલાકને પણ સેકન્ડમાં રૂપાંતર કરવું પડશે. હવે મિત્રો, 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય, એટલે આપણે 90 ને 1000 વડે ગુણીએ તો આ કિલોમીટરનું મીટરમાં રૂપાંતર થશે. હવે મિત્રો, 1 કલાક બરાબર થશે 60 મિનિટ અને 1 મિનિટ બરાબર થશે 60 સેકન્ડ. એટલે મિત્રો, 1 કલાક બરાબર થશે 60 ગુણ્યા 60 બરાબર 3700 સેકન્ડ. એટલે આપણે કલાકને સેકન્ડમાં રૂપાંતર કરવું હોય તો એને 3600 વડે ગુણવું પડે. હવે અહીં કિલોમીટર પણ કલાક છે એટલે કે આપણે 3600ને છેદમાં ગુણવું પડે, એટલે આપણે છેદમાં 3600 વડે ગુણીએ તો કલાકનું સેકન્ડમાં રૂપાંતર થશે. હવે આ કિલોમીટર પણ કલાકનું મીટર પર સેકન્ડમાં રૂપાંતર થઈ ગયું. હવે મિત્રો, આ 3600ના 2 શૂન્ય અને 1000ના 2 શૂન્ય કેન્સલ થઈ જશે તથા 18 દુ 36 થશે અને 18 પંચા 90 થશે તથા 2 પચામ 10 થશે અને 5 પચામ આવશે 25. એટલે મિત્રો, આના બરાબર થશે 25 મીટર પર સેકન્ડ. હવે મિત્રો, સમય ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા ઝડપ. હવે અહીં અંતર છે 400 મીટર અને ઝડપ છે 25 મીટર પર સેકન્ડ, અને 400 ભાગ્યા 25 કરીશું તો આવશે 16. એટલે મિત્રો, ટ્રેન 16 સેકન્ડમાં એકબીજાને પસાર કરશે, એટલે પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, 16 સેકન્ડ.